ગીર સોમનાથના પ્રાંસલી ગામે યુવકને રાજકોટના ચકચારી ડોક્ટર દ્વારા માર મારવાનો વિડિયો વાયરલ થયો છે, જ્યાં પ્રાંસલી ગામે મયુરની માતા પાસે રાષ્ટ્રીય કરણી સેનાના યુવાનો પહોંચી ગયા હતા, તેમજ જો બે દિવસમાં લાપતા મયુરનો પતો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી, તેમજ ડોક્ટર અને તેના સાથીદારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. હું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગીર સોમનાથના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જયસિંહ ચાવડા આજ રોજ મારા ગુજરાત મહાસંગઠનના મહામંત્રી શ્રી કનકસિંહભાઈ જાદવ અને પૂરી ટીમ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની પ્રાંસલી ગામે મુલાકાત પીડિતા શ્રી મયુરસિંહ મોરીના માતાના ઘરે મુલાકાત લીધી અને ગામના યુવાનો સાથે મળી અને ચર્ચા વિચારણા કરી. જે ઘટના બની એ બહુ નિંદનીય છે અને એને અમે રાજપૂત સમાજ વખોડી કાઢીએ છીએ. આવી ઘટનાથી આ 24-48 કલાક થઈ છતાં પણ અમારા મયુરસિંહના કોઈ પતો અને સરનામું નથી. જે ડૉક્ટર છે એને કસ્ટડીમાં લીધો અને હજી એક વ્યક્તિ છે, રાજુ નામનો વ્યક્તિ છે, બે વ્યક્તિ પકડા, હજી રાજુ નામનો વ્યક્તિ છે, એની કોઈ હજી ભાર નથી. અમને એ ચિંતા થાય કે પોલીસ હજી નિષ્ક્રિય છે અને આવા ડૉક્ટરને કડકમાં કડક સજા થાય. સરકારશ્રીને પણ અમારા માધ્યમથી એવી રજૂઆત છે કે બે દિવસ કે ત્રણ દિવસમાં જો આનો કોઈ નિર્ણય નહીં આવે અને મયુરસિંહ મોરી નહીં ભાર નહીં મળે તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને એસપી સાહેબને અમે રજૂઆત કરીશું. કારણ કે આવી વસ્તુ બને એટલે બહુ નિંદનીય કહેવાય. આજે રાજપૂત સમાજ સાથે બની, કાલે કોઈક અન્ય સમાજ સાથે થશે. વારંવાર આવી વસ્તુ અને આવી ઘટના થાય તો બહુ દુઃખની બાબત કહેવાય. અને સરકારશ્રીને પણ અમારી એવી રજૂઆત છે કે આવા ડોક્ટરોને વહેલી તકે જે કંઈ હોય રાજકોટ જેવા સિટીમાં જે બોગસ ડિગ્રી ધરાવતા હોય અને રાજકોટ જેવા સિટીમાં જો આવી હોસ્પિટલ હાલતી હોય તો બહુ દુઃખની વાત કહેવાય. જય ભવાની. હું કનકસિંહ જાદવ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠન મહાસચિવ ગુજરાત. આજરોજ શ્રી મયુરસિંહ મોરીના ગ્રામ પ્રાંસલીમાં આવી તેમના પરિવારની મુલાકાત લઈ અને આપના માધ્યમથી આટલું કહીશ કે છેલ્લા 24 કલાક જેવો ટાઈમ થયો છે ડૉક્ટરને ધરપકડ કરવાનો, હજી સુધી કોઈ પણ પ્રકારના પગલાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલા નથી. આજે ઘણા દિવસોથી એમની મા, મયુરસિંહની મા જે છે એ ગંભીર હાલતમાં છે. અત્યારે અમે એની મુલાકાત લીધી, ખૂબ જ રડે છે, દુઃખની બાબત છે. અને જેનો દીકરો ખોવાણો હોય એ મા કકળાટ કરે જ છે. પોલીસ ડિપાર્ટમેન્ટ છેલ્લા 12 કલાકથી એફઆઈઆર થઈ છે, હજી સુધી કોઈ પણ પગલાં લીધા નથી. અમારી શ્રી રાજકોટ કમિશનર સાહેબને પણ બે હાથ જોડીને વિનંતી છે કે આ જે કાંઈ ઘટના ઘટી છે એમાં વહેલી તકે યોગ્ય પગલાં લઈ તેમના ડૉક્ટરના રિમાન્ડ મંજૂર કરી અને મયુરસિંહ ક્યાં છે એનો પતો લગાવી અમને રાજપૂત સમાજનો ન્યાય અપાવે એવી અપેક્ષા રાખીએ છીએ. અન્યથા જો આ ઘટનામાં કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં નહીં આવે તો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બે દિવસની અંદર એસપી સાહેબ સોમનાથ, ગીર સોમનાથ તેમજ કલેક્ટર ગીર સોમનાથને આવેદનપત્ર આપશે અને એ પછી પણ જરૂરી પગલાઓ લેશે.